બોલ સોનમ. હલો રાકેશ, મારે તારું અર્જન્ટ કામ છે, તું જલ્દીથી આવી જા, હું આપણી જગ્યા પર તારી રાહ જોઉં છું. હા હું આવું છું. સતીશ તું અહીંયા બેસ, હું સોનમને મળીને આવું છું. ઓકે. સોનમ શું કામ હતું? રાકેશ, હું એક મોટી મુસીબતમાં ફસાઈ ગઈ છું. મારી બેન. શું થયું તારી બેનને? મારી બેન આ દુનિયામાં નથી રહી, અને એમના દીકરાની જવાબદારી હવે મારા પર આવી ગઈ છે. આ તો મારા જીવનની કેવી કઠણાઈ. એક બાજુ પ્રેમ તો બીજી બાજુ ધર્મ. જો પ્રેમને સાચવવા જઈશ તો ધર્મ છૂટી જશે, અને ધર્મને સાચવવા જઈશ તો પ્રેમ. હવે તું જ કે હું શું કરું. સોનમ તું મુજાઈશ નહીં, ધર્મ તો જનતાની સાથે જ આવે છે, અને પ્રેમ પ્રેમ એ તો પછીથી થાય છે, માટે ધર્મ સાચવવો જરૂરી છે. જા ઘરે જા, તું તારો ધર્મ નિભા. જા સોનમ. ખબર નહીં ફરી ક્યારે તારું મુખ જોવા મળશે. તમને એક ગંભીર બીમારી છે, તમે ફક્ત 6 મહિનાના જ મહેમાન છો. તમને હું અત્યારે થોડી દવા લખી આપું છું, જેનાથી તમને થોડી રાહત રહેશે. તમે ફક્ત 6 મહિનાના જ મહેમાન છો. નથી જીવવા દેતી, નથી મરવા દેતી. જે નંબર પર તમે ફોન કરી રહ્યા છો તે આ ક્ષણે બંધ છે.
ઓછી જવાની નો જોશ રે, ઝેર ગોળી બેઠો આજ થયો બેહોશ રે. ખબર નહીં રાકેશ ક્યારે આવશે. નથી જીવવા દેતી, નથી મરવા દેતી. આજે તો સોનમનો જન્મદિવસ છે, આજે તો એને મળવું જ પડશે. આજે તો મારો જન્મદિવસ છે, એ ચોક્કસ આવશે. નથી જીવવા દેતી, નથી મરવા દેતી. નથી જીવવા દેતી, નથી મરવા દેતી. નથી જીવવા દેતી, નથી મરવા દેતી. તૂટી ભવની સગાઈ, નથી જીવવા દેતી.